नमस्कार मित्रों, हूँ छू गौरव राणिंगा ने आप छो हवामाननी वरसादनी सत्यनी नजीकनी सचोट आगाही आपती एकमात्र चेनल वेधर ऑफ इंडिया पर। मित्रों आजे वात करवानी छे खास अत्यारनी हालनी परिस्थितिनी वरसादनी, ऑगस्ट महिनाना पहला वीकनी आगाही वरसादनी अने त्यार बादना ऑगस्ट महिनामां वरसादनुं प्रमाण केवुं रही सके, शुं परिस्थिति रही सके तेनुं एक खास आगोतरो एंधाण। तो मित्रों खूब अगत्यनो वीडियो छे, जे मित्रोए हजु सुधी आपणी चेनल सब्सक्राइब न करेली होय तेओ अत्यारे ज नीचे लाल कलरना बटनमां दबावी अने चेनल सब्सक्राइब करी बाजुनुं नोटिफिकेशन बेल आइकॉन खास दबावी देजो। जे मित्रोए चेनल सब्सक्राइब करेली छे परंतु नोटिफिकेशननुं बेल आइकॉन दबावेलुं नथी, ते मित्रो आजे खास नीचे अत्यारे जोई અને જો બેલ આઇકોન દબાવેલ ન હોય તો ત્યાં ક્લિક કરશો એટલે નોટિફિકેશન ઓલ લખેલું આવશે, ત્યાં ક્લિક કરીને અત્યારે તમામ મિત્રો નોટિફિકેશન ઓલ કરી નાખે કે જેથી તમને અમે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત જ મળી જાય। મિત્રો આજની વાત હવે શરૂ કરીએ આપણે, તો અત્યાર સુધીની પરિસ્થિતિ જોઈએ તો ચિત્ર થોડું નબળું દેખાઈ રહ્યું છે આપણને, કે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો અને ગુજરાતમાં વરસાદની અત્યારે 34% જેટલી ઘટ રહેલી છે, ઘણા વિસ્તારો હજુ પણ પહેલા ભારે વરસાદના રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી ગયો છે, પરંતુ અનબેલેન્સ ડિસ્ટ્રિબ્યુશન અત્યારે જોવા મળ્યું છે આ વખતે આપણને ખાસ, અને ઘણા વિસ્તારો વરસાદથી વંચિત રહી ગયા છે તેવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે। અને હવે આગળ શું પરિસ્થિતિ થવા જઈ રહી છે તેની વાત કરીએ તો આપણે આજે ખાસ વાત કરશું અમુક પેરામીટરના આધારે, કે એક તો હશે જે MJO તેના આધારે આપણે ખાસ વાત કરશું, ત્યારબાદ IOD ઇન્ડિયન ઓશન ડિપોલ અને અલ નિનો, તે ત્રણની આપણે ધ્યાનમાં લઈ ત્રણ પેરામીટરનું, અને આગળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ શું વરસાદની પરિસ્થિતિ રહી શકે તેનું એક ખાસ આપણે આગોતરો એંધાણ અત્યારે ખાસ વાત કરવાના છીએ આ વિડીયોમાં। મિત્રો અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આપણે બે દિવસ પહેલાં પણ એક આગોતરો એંધાણ આગાહી આપી હતી પહેલા વીક માટે ઓગસ્ટના, અને તેની પહેલાં પણ આપણે અપડેટ તો આપતા જ રહીએ છીએ, અને જે આપણે અગાઉની અપડેટ આપી હતી તે મુજબ જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી 27 જુલાઈએ, તે આપણે આપેલી અપડેટ મુજબ જ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને હાલમાં આ સિસ્ટમ ઈસ્ટ મધ્યપ્રદેશ અને તેને લાગુ ઉત્તર પ્રદેશ પર છે, અને આવતીકાલે અને એના પછીના એક બે દિવસમાં આ સિસ્ટમ પૂર્વ રાજસ્થાન સુધી આવી જશે, ખૂબ ધીમી ચાલી રહી છે સિસ્ટમ। અને આગળ જે આપણે અપડેટ આપી હતી તે મુજબ જ આ સિસ્ટમ આવતી 6, 7, 8 ઓગસ્ટ સુધી છેલ્લે USA તરીકે પણ એ વિસ્તારમાં રહેવાની છે, રાજસ્થાન પર રહેવાની છે, અને તેનો જે 700 HP ટ્રપ છે તે 3 તારીખથી 2-3 ઓગસ્ટથી આપણે ગુજરાત સુધી લંબાઈ શકે છે, અને તેને લીધે આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે, રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો છે તે, અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ ને ક્યાંક ક્યાંક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। ખૂબ ભારે વરસાદનો રાઉન્ડ હાલ નથી દેખાતો, કારણ એનું પણ કારણ આપણે એક આપેલું હતું કે જે MJO મેડેન જુલિયન ઓસિલેશન, જે આપણે ગુજરાત માટે તો ખાસ જરૂરી હોય છે કે પોઝિટિવ હોય, તે હાલ નેગેટિવ ફેઝમાં જઈ રહ્યો છે। મેડેન જુલિયન ઓસિલેશન MJO અત્યારે ફેઝ 7માં પહોંચી ગયો છે, ત્યારબાદ ફેઝ 8માં આવશે, અને 7, 8 અને 1 નંબરનો જે ફેઝ હોય છે તે ગુજરાત માટે એકદમ નેગેટિવ કહી શકાય। MJO કઈ રીતે કામ કરે છે અને તેની શું અસર થાય છે તેની એક ટૂંકમાં માહિતી આપી દઉં, તો આપણે કહી શકીએ કે એક વેવ છે MJO, કે જ્યાં હોય ત્યાં વરસાદી ગતિવિધિઓ વધે। વરસાદી ગતિવિધિઓ એટલે કેવી, કે પ્રેશર ડાઉન થવું, ટ્રફ બનવા, કન્વેક્શન થવું વાદળોનું, અને ભેજ વધવો, આ બધી વરસાદની ગતિવિધિઓ કહી શકાય તે ત્યાં વધે। અને જો તે નેગેટિવ ફેઝમાં હોય કે આપણી વિરુદ્ધના ફેઝમાં હોય તો તે જગ્યાએ આ બધી ગતિવિધિઓ ન બને, ઓછી બને, કે જેને લીધે વરસાદ વરસવા માટે જે અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ તે વિસ્તારને મળે નહીં અને ત્યાં વરસાદની ગતિવિધિ એકદમ ઘટી જાય। તો હાલમાં MJO એવા ફેઝમાં આવી ગયો છે કે જે ગુજરાત માટે નેગેટિવ છે, જેને લીધે આપણે અગાઉ પણ એવા શબ્દ વાપર્યા હતા ગયા વિડીયોમાં કે ગુજરાતને જે વધુ લાભ મળવો જોઈએ જેટલો, કે કોઈ ટ્રફ બને તો તેટલો લાભ પણ ગુજરાતને ન મળે ધાર્યા મુજબનો, કારણ કે MJO નેગેટિવમાં છે એટલે। તો હવે આ જે ટ્રફ બનવાનો છે 700 HP આ સિસ્ટમનો, તે ઉત્તર ગુજરાત સુધી આવી શકે છે, અને તેને લીધે ઉત્તર ગુજરાત અને તેને લાગુ જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં ભેજનું પ્રમાણ થોડું વધી શકે, અને ત્યાં 3 તારીખ 2-3 તારીખ અથવા તો આજથી જ અમુક વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધી જાય અને હળવો વરસાદ કે મધ્યમ વરસાદ પડવાનું શરૂ થઈ શકે, અને આવતીકાલથી 2-3 તારીખથી 5-6-7 તારીખ સુધી
હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો અમુક અમુક વિસ્તારમાં રોજ ચાલુ રહી શકે. વધુમાં વધુ પ્રમાણ અગાઉ આપણે કહ્યું હતું તે મુજબ જ જે બોર્ડર વિસ્તારો છે તેમાં રહેવાનું છે. કચ્છના જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે ત્યાં પણ અમુક જગ્યાએ લાભ મળી જાય અને ત્યાં પણ હળવા ભારે ઝાપટા કે ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે આવતા દિવસોમાં. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો 8 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર માટે બહુ ખાસ શક્યતા દેખાતી નથી. આ સિસ્ટમનો ટ્રફ કેટલો ઊંડો ઉતરે છે તેના પર તેને આપણે આધાર રાખી શકીએ કે જો વધુ ઊંડો ઉતરે તો ઉત્તર સૌરાષ્ટ્રના અને તેને લાગુ જે જામનગર જિલ્લો આસપાસ મોરબી આસપાસના જે વિસ્તારો છે કે રાજકોટ જિલ્લાના તેને થોડો લાભ મળી જાય. પણ તેની ખાસ અપડેટ આપણે આગળ આપશું, તેના પર આપણે વોચ રાખી રહ્યા છીએ. હાલમાં બહુ મોટી શક્યતા નથી દેખાતી એટલા માટે. અને સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે તેમાં અત્યારે જે રીતે છૂટા છવાયા ઝાપટા અને છાંટા પડવાનું ચાલુ છે તે રીતનું આગળના દિવસોમાં પણ ચાલુ રહી શકે છે 7-8 તારીખ સુધી. અને દક્ષિણ ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ છાંટા છૂટી ઝાપટા અને હળવો વરસાદ આવતા દિવસોમાં ચાલુ રહી શકે છે. કોઈ બહુ મોટા વરસાદની શક્યતા નથી દેખાતી. અને મિત્રો 7-8 તારીખે આ સિસ્ટમની અસર પણ પૂરી થઈ જશે. ત્યાર પછી શું એમ જેવો જે આપણે વાત કરી તે મુજબ નેગેટિવ ફેઝમાં હશે, એટલે કે 7 અને 8 કે 1 નંબરના ફેઝમાં હશે. અને ત્યારબાદ તે એમ જેવો ધીમે ધીમે 10 તારીખ પછી 2 નંબરના ફેઝમાં આવી શકે છે. અને 2 નંબરના ફેઝમાં આવતા જ દક્ષિણ ભારત અને જે પશ્ચિમનો કાંઠા વિસ્તાર છે, મહારાષ્ટ્ર કાંઠા વિસ્તાર, ગોવા અને કર્ણાટકનો કાંઠા વિસ્તાર, ત્યાં ચોમાસું ફરીથી ધીમે ધીમે સક્રિય થઈ શકે છે. અને ત્યાં ચોમાસું સક્રિય થાય તો ત્યાં એક શિયર ઝોન 700 HPAનું રચાઈ શકે મહારાષ્ટ્રથી ગોવાની વચ્ચે. અને આ શિયર ઝોનની અસર હેઠળ 10 તારીખ બાદ એટલે કે 11-14 તારીખમાં ફરીથી ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં ગાજવીજવાળા વરસાદનો એક સામાન્ય એવો રાઉન્ડ શરૂ થઈ શકે. છૂટા છવાયા ગાજવીજવાળા વરસાદનો રાઉન્ડ 11-14 તારીખ સુધી ગુજરાતમાં શરૂ થઈ શકે. મિત્રો આ એક આગોતરું એંધાણ છે, એમજેઓ પર ઘણો બધો આપણે આધાર રાખવો પડશે કે એમજેઓ કેટલો ઝડપથી 2 નંબર અને 3 નંબરના ફેઝમાં આવે છે તેના પર આધાર છે કે ગુજરાતમાં ફરીથી વરસાદના રાઉન્ડ ક્યારે શરૂ થઈ શકે. અત્યારે આપણે આશા રાખીએ છીએ કે 10 તારીખ પછીથી એમજેઓ 2 અને 3 નંબરના ફેઝમાં આવી જશે. તો 11-14 તારીખ વચ્ચે આ રીતનો ગાજવીજવાળો વરસાદનો એક રાઉન્ડ આવી શકે. અને 14-15 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા ગણી શકાય એમજેઓ ફેઝ 3માં આવે એટલે તરત જ. અને જો આ સિસ્ટમ બને તો તે લો લેવલમાં બની શકે છે, લો લેટિટ્યુડ પર એટલે કે આંધ્રપ્રદેશના કાંઠા આસપાસ. અને ત્યાં બને તો એ સિસ્ટમ ગુજરાત તરફ કે દક્ષિણ ગુજરાત કે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર તરફ આવવાની શક્યતા ગણી શકાય. અને આ સિસ્ટમ આવી શકે 17-20 તારીખ વચ્ચે, એટલે કે નવો રાઉન્ડ વરસાદનો એક શરૂ થઈ શકે એમજેઓ પોઝિટિવ થયા બાદ તરત જ. અને મિત્રો આપણે જે વાત કરી હતી કે આયોડી અને અલનીનોની આપણે વાત કરશું તો આયોડી નેગેટિવ તરફ ગયો છે. અત્યારે સ્લાઇટ નેગેટિવ છે આયોડી ગુજરાત માટે, તો સ્લાઇટ નેગેટિવ એટલે ઘણું નબળું કહી શકાય. પરંતુ જે અલનીનો છે તે ઘણો સારું છે, એટલે કે લાનીના છે અત્યારે. અલનીનો ખરાબ પરિસ્થિતિ, લાનીના એક સારી પરિસ્થિતિ, આપણા માટે ખૂબ પોઝિટિવ પરિસ્થિતિ. તો નેગેટિવ ભલે આયોડી સ્લાઇટ થતો હોય પરંતુ જે લાનીનાની પરિસ્થિતિ બેને બેલેન્સ કરશે. અને આપણે આશા રાખશું કે આગળના દિવસોમાં સ્લાઇટ નેગેટિવ આયોડીની ખરાબ અસર આપણને નહીં થાય. અને તેને લીધે જે આપણે 18-20 તારીખ આસપાસ વાત કરી રહ્યા છીએ કે આગળ વરસાદનો રાઉન્ડ શરૂ થાય તો એ રાઉન્ડ ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસો સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે, ક્યાંક ક્યાંક ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી શકે. અને જો બંગાળની ખાડીની સિસ્ટમ ખૂબ વ્યવસ્થિત બની જાય અને ગુજરાત પર આવી જાય તો ઓગસ્ટના છેલ્લા દિવસોમાં આપણને એક ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે. આપણે એકદમ પોઝિટિવ છીએ અને સારી આશા હાલ રાખી શકીએ છીએ અને એવું દેખાઈ રહ્યું છે અત્યારે. અને સપ્ટેમ્બર માટે પણ આ જ પરિસ્થિતિ લાગુ પડે છે. અને સપ્ટેમ્બરમાં પણ આપણે આશા રાખીએ છીએ કે સારો વરસાદ થશે, કોઈ ખાસ મોટી નેગેટિવ અસર દેખાશે નહીં. અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે અને ગુજરાતમાં ચોમાસું લગભગ નોર્મલની નજીક, એટલે કે જે વરસાદ પડવો જોઈએ તેટલો વરસાદ પડી અને સપ્ટેમ્બરના અંતમાં પૂરું થઈ શકે છે. મિત્રો આ હતું આગોતરું એંધાણ ઓગસ્ટ મહિનાનું અને આગળ સપ્ટેમ્બર મહિનાનું પણ. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોના ગ્રુપમાં શેર તો ખાસ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ પણ જે કાંઈ ફેરફાર થશે તે લઈને અપડેટ લઈને આપણે આવતા જ રહીશું.
आवता ज रहे छे, तमने साची माहिती मळती ज रहेशे। तो त्यां सुधी रजा लउं छूं, आपनो दिवस शुभ रहे।